હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે પ્રથમ પરીક્ષા ધોરણ નવની અઢાર ઓક્ટોબરથી શરૂ થનાર છે તેમાં કક્ષા નાઇન કા હિન્દી કા પ્રશ્નપત્ર ઉસકા સમય રહેગા દો ઘંટા પૂર્ણાંક રહેગા ફિફ્ટી ઓકે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આપ મેરી ચેનલ પર નય હો તો ચેનલ કો સબસ્ક્રાઈબ કરના મત ભૂલીએગા ઓર આપણે મિત્ર કો मित्र को भी शेयर कीजिए जो इसी तरह वो भी ऐसा देख पाए ओके चलो सूचना इस प्रश्न पत्र में चार विभाग है मित्रों की कितना विभाग छे चार सभी प्रश्न अनिवार्य है बड़ा प्रश्न ફરજિયાત छे सभी प्रश्नों के उत्तर क्रमशः लिखिए बराबर बड़ा प्रश्न तुम्हारे क्रम में लिखवाना रहसे चला कर जाइए विभाग अ गद्य विभाग सही विकल्प चुनकर निम्न रिक्त स्थानों की पूर्ति कीजिए मित्रों आज बे रिक्टर स्टांड इतना खाली जगह एक खाली जगह तुम्हारे भरवाने रहते आप जो है प्रश्न नंबर एक ब्राह्मण देव ब्राह्मण देवता में आपको खाली जगह का अवसर देता देना चाहता हूँ न्याय या न्यायाधीश का न्याय का अवसर देना चाहता हूँ ओके फ्रेंड्स ये मॉडल पेपर है ओरिजिनल पेपर आएगा तब मैं तेरे को आप सबको दे दूँगा ओके और इस पेपर में से ज़्यादातर प्रश्न आएंगे इसलिए मैं आपके लिए लेके आया हूँ चलो अगर दूसरा प्रश्न देखते हैं प्रियवत् राय खाली जगह में पढ़ता है कॉलेज या मैट्रिक अगला प्रश्न है सही विकल्प चुनकर निम्नलिखित विधान पूर्ण कीजिए न्याय मंत्री के रूप में क्या इंग्लिश बोलने से लगता है आपको डर दर? तो डरना बंद कीजिए और डाउट नेट के इंग्लिश स्पीकिंग कोर्स के साथ आज ही जुड़ जाइए जहाँ इंग्लिश के टॉप एक्सपर्ट आपको हिंदी ब... हिंदी भाषा की मदद से इंग्लिश बोलना सिखाएंगे वो भी एकदम बेसिक से अगर आप इंग्लिश बोलने से हिचकिचाते हैं अपने इंटरव्यू के लिए इंग्लिश सीखना चाहते हैं अपने आप को इंग्लिश में हीरो बनाना चाहते हैं तो ये कोर्स आपके लिए है आज ही राउडनट ऐप पर आकर एक कोर्स खरीदे और अपने खुल के इंग्लिश बोलने के सपने को पूरा कीजिए शिशुपाल को घोषित करते हुए सम्राट अशोक ने राज्य मुद्रा की इसका अर्थ मुद्रा डी इसका अर्थ खाली जगह है मैं आपसे प्रसन्न हूँ आपके न्याय मंत्री होने की यह तनख्वाह है यह तुम्हारे न्याय मंत्री होने की पहचान है प्रश्न नंबर चार रानी का मन कहता था कि वह उनके जीवन का अंतिम युद्ध था उनकी विजय अवश्य होगी उनके सिपाही वीरता को कलंकित नहीं होने देंगे ओके फ्रेंड्स अगर जो निम्नलिखित प्रश्नों का एक, एक वाक्य में उत्तर दीजिए

પ્રિયોદા કી ટોલી કા રવિવાર કો કાર્યક્રમ હોતા થા ઓકે આઠમા પ્રશ્ન કવિ વ રવિન્દ્રનાથ ઠાકુરને પ્રાર્થના ગીત દ્વારા ભગવાન સે ક્યાચના કી હૈ ઓકે આગળનો પ્રશ્ન છે પાંચ છ વાક્યમાં ઉત્તર લેખીએ મો લાંબો પ્રશ્ન છે બરાબર તમારે પાંચે છ વાક્ય લખવા પડશે રાણી લક્ષ્મીબાઈ દેશભક્તિ કી એક અદ્ભુત મિસાલ ખાલી જગ્યા બ્લેન્ક સ્પષ્ટ કે જા સમજાવવાનું છે તમારે લેખક બીમારી મેં બી કયો કામ કરે છે આ બે પ્રશ્નો માટે તમારે એક અઠ્ઠો આમાં લખવાનો છે કોઈ પણ એક લખવાનો રહેશે ઓકે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ પર હજુ પણ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને બે લાઇકનને પ્રેસ કરો જેથી કરીને તમને તમામ પેપરના સોલ્યુશન અને ઓરિજિનલ પેપરના સોલ્યુશન પણ તમને સૌ પ્રથમ મળી રહે ઓકે આગળ જોઈએ વિભાગ બ વિભાગ બ

કાવ્ય પંક્તિ પૂર્ણ ખીચે વે આર્ય ડેસ ડેસ કભી પીટે મિત્રો આ તમારે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે આ ખાલી જગ્યા રહેશે એ પૂરવાની છે આ ઓપ્શનમાંથી સિલેક્ટ કરીને ઓકે ફ્રેન્ડ્સ આગળ જઈએ તેર માં પ્રશ્ન સુર ધન્ય ક્યો હુએ મિત્રો આ પેપર માટે ઘણા બધા એમ બી પ્રશ્નો છે જે પૂછાઈ શકે છે એટલે ધ્યાનથી જોઈ લેવું સુર ક્યો ધન્ય હુએ કવિ કિસકી કી અભ્યર્થના કરતે હે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દો તન વાક્યો મેં લીખીએ વિભવસે ક્યા પ્રાપ્ત હોતા હે સુદાસ છેરી ડૂહને કી જરૂરત કયો નહીં સમજતી મિત્રો આ બે પ્રશ્નોના ચાર માર્ક છે અને આના પણ બે માર્ક રહેશે અને મિત્રો આ છે પાંચ છ વાક્યમાં ઉત્તર લીખીએ તો આના માર્ક છે ચાર તમારે બે બે પ્રશ્નો છે બે માટે કોઈ પણ એક લખવાનો રહેશે ગુપ્તજીને ભારત કે ગૌરવ કર્ણન કિસ તરફ ક્યાં હૈ સુરદાસ આપણે આપકો ક્યાં કયો ધન્ય માનતે હૈ

દસમી કી પરીક્ષા કે લીએ રાત દિન એક કરી દિયા ઓકે એ વાક્ય નિમ્નલિખિત કહવટ અર્થ સ્પષ્ટ કીધીએ નાચ ન જાને આંગ ટેડા ઓકે આ એક કહેવટ છે આ કહેવટનો પણ એક માર્ગ છે આનો પણ એક માર્ગ છે નિમ્નલિખિત વાક્ય શુદ્ધ કીધીએ તુરી સ્કૂલ કહા હૈ બરાબર આ વાક્ય તમને આપેલું છે એને તમારે શુદ્ધ કરવાનું છે તમારી સ્કૂલ કહા છે

ઓકે આ શબ્દ સમુકેલી એક શબ્દ છે મિત્રો આગળ આવે છે માનવતા 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 શું છે ભાવવાચક સંજ્ઞા છે ધ્યાન રાખજો નિમ્નલિખિત કરતુવાચક સંજ્ઞા બતાવે ધોની ક્રિકેટ કા ખેલાડી ધોની કેવો છે ખેલાડી મહાનો ખેલાડી તો ક્રિકેટનો કરતુવાચક છે બરાબર નિમ્નલિખિત વિશેષણ બતાવીએ ગાંધીજી સબસે પૂજનીય હે ગાંધીજી તો છે કેવો છે પૂજનીય છે બરાબર આ વિશેષણ છે મિત્રો હજુ પણ તમે ચેનલ પર નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમામ પેપરના સોલ્યુશન તમને આપણી ચેનલ પરથી જ મળી રહેશે ઓકે વિભાગ ડી પરીક્ષકો પડઘર નીચે ગયા પ્રશ્નો કે ઉત્તર લીખીએ મિત્રો વિભાગ ડી છે આ લેખન વિભાગ છે मानव के व्यक्तित्व का निर्माण करने वाला विभिन्न तत्वों में चरित्र का सबसे अधिक महत्व है चरित्र एक ऐसी शक्ति है जो मानव जीवन को सफल बनाती है चरित्र की शक्ति की आत्मविश्वास और आत्मनिर्भरता उत्पन्न करती है चरित्र मनुष्य के लिए क्रिया कलाप और आचरण के समूह का नाम है चरित्र के सामने पाश्चिवा शक्ति भी नष्ट हो जाती है चरित्र की शक्ति विद्या बुद्धि और संपत्ति से भी महान होती है इतिहास इस बात का साक्षी है कि कई चक्रवर्ती सम्राट धन पद वस्तु और विद्या के साम, के स्वामी थे परंतु चरित्र के अभाव में अस्तित्व विहीन हो गए चरित्र का मानव जीवन पर क्या प्रभाव पड़ता है क्या प्रभाव पड़ता है एक ऐसी शक्ति मानव जीवन को सफल बनाती है आत्मविश्वास और आत्मनिर्भरता उत्पन्न करती है चरित्र किसे कहते हैं इसका प्रश्न इसका प्रश्न भी सभी अंदर मिल जाएगा सभी इजी है मेरे पास समय अभी कम है इसलिए मैं आपको पेपर पर दिखा देता हूँ इस गड्ढे का उचित शीर्षक दीजिए मानव का चरित्र ओके चलो आगे देखते हैं कहानी लिख उचित शीर्षक दीजिए जम एक जमींदार बहुत से नौकर खेती की आमदनी का दिन घर दिन घट्टे जाना मित्र की सलाह सुबह खेत की सैर करो कुछ नौकर गायब कुछ चीज़ें गायब रोज देखभाल आंखें खुलना खुद काम में लग जाना સભ્ય નોકરો મેં ઉત્સાહ આમદની બધના ઓર્ષિક ઓકે આગળ હે આગે હે નિમ્ન અનુસાર પત્ર લેખન કે જે મિત્રો આ અઠવામાં આવશે તમારા બે માટે પણ એક લખવાનો રહેશે આ પત્ર છે ઓકે હવે નિબંધ છે ત્રણ નિબંધમાંથી તમારે કોઈ પણ એક નિબંધ લખવાનો રહેશે અઠવા છે બધા કોઈ પણ એક લખવાનો છે મિત્રો હજુ પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને એમને પણ લાભ મળી શકે ઓકે થેન્ક યુ